કોરોના સહિતની વિશ્વની ખતરનાક આપદાઓ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે, ત્યારે આ ષડયંત્રનો પર્દાફાશ કરી વિશ્વને બીમારી મુક્ત કરવાની માંગ સાથે પાલનપુર ખાતે અખિલ ભારતીય અનોપ મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કુદરતને માનવ સર્જિત જીવન સૃષ્ટિ બનાવી છે, પરંતુ ક્યારેક માનવ જીવન માટે ખતરો બની શકે નહીં, ત્યારે કોરોના સહિતની બીમારીઓએ પ્રકૃતિની દેન નથી પણ માનવ સર્જિત ષડયંત્ર હોવાનો દાવો અનુપ મંડળે કર્યો છે। અનુપ મંડળે આ બીમારીઓ માનવ સર્જિત હોય તેની પાછળ કોનો હાથ છે તેની તપાસ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અનુપ મંડળે માનવ સર્જિત આપદાઓ પાછળ એક સમુદાયના લોકો જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરતા તટસ્થ તપાસની માંગ કરી હતી। તેઓએ અનુપદાસજી મહારાજ લિખિત પુસ્તકનો આધાર બનાવી તપાસ કરી વિશ્વને બીમારીથી મુક્ત કરવાની માંગ કરી છે। આજે અમે અહીંયા અમારા અખિલ ભારતીય અનુપ મંડળ વતીથી જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એનો મુખ્ય ઉદ્દેશ એ છે, શ્રી અનુપદાસજી મહારાજે લખેલ કિતાબ જગત હિતકારીનો સંદેશ જે વિશ્વને બચાવી શકે તેમ છે તેને પ્રસારિત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે। આજે વિશ્વમાં મહામારી જેવી કે કોરોના એનાથી પણ વધુ ખતરનાક બીમારીઓ ફેલાઈ રહી છે, એ તમામ બીમારીઓ પ્રકૃતિની દેન છે યા કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે, એના પાછળ હાથ કોનો છે, ખરેખર હકીકતમાં કુદરત કરી રહ્યો છે કા કોઈ માનવો દ્વારા આ ષડયંત્ર રચવામાં આવી રહેલું છે, આ બધીની ખુલાસો કરી અને શ્રી અનુપદાસજી મહારાજે શ્રી જગત હિતકારની કિતાબમાં લિપિબંધ કરેલો છે અને એના પાછળ એક માનવ જાતિને આ ષડયંત્ર પાછળ જવાબદાર ઠેર્યો છે, તો તમામ સરકારોને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે એના ઉપર જલ્દીથી જલ્દી સંશોધન કરી અને આ વિશ્વને તમામ બીમારીઓમાંથી ઉગારી અને બચાવી લે તો સરકારને પણ ફાયદો થશે, કેમ કે સરકાર હજારો રૂપિયા આજે કરોડો રૂપિયા ખર્ચી રહી છે દરેક બીમારી પાછળ અને તેનું કોઈ હલ થતું નથી। એક બીમારી ખતમ થાય તો બીજી બીમારી નવી ઉત્પન્ન થાય છે, એનો હલ સમસ્યા બિલકુલ જડમૂળથી મટતી નથી। તો આ કિતાબ શ્રી જગત હિતકારણી દ્વારા હું સરકારને ચેતવવા આવ્યા છીએ કે એના અંદર તમામ ઉપાયો લેપીબંધ કરેલા છે તો એના ઉપર ધ્યાન દે અને જલ્દી જેટલું બને તેટલું જલ્દીથી જલ્દી કામ કરવામાં આવશે તો વિશ્વની તમામ સમસ્યા ખતમ થઈ જશે અને કુદરતીની જે જીવાત્મા બનાવેલા છે તે તમામ જીવોને સુખ અને આરામ મળી જશે। એવી એનામાં કિતાબમાં જવાબદાર ઠેરવેલા છે એ તમામ એના ઉપર તપાસ કરીને તમે ખુદ જાણી શકો છો અને એના અંદર જૈન મહાજન સોદાગર મહાજન બનીએ એમને ખરેખર એના અંદર જે વાતથી ઠેરવેલા છે દોષી તેના ઉપર તપાસ થવી જોઈએ અને કોઈ કહેવાનો મતલબ કોઈ પણ જાતના ભેદભાવ વગર આ તપાસ થાય તો 100% એનું રિઝલ્ટ આવે એમ છે।